મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગરમાં શક્તિસિંહ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તો ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાનું મહત્વનું મહેનત કરી હોત તો 30 ધારાસભ્યોને તોડી શક્યા ન હોત. આ રીતનું મહત્વનું નિવેદન શંકરસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. આ ઉપરાંત વહેલી સવારે જ આજે બાપુએ પોતાના નિવાસસ્થાન વસંત વગડે પોતાના સમર્થકોને બોલાવીને ત્યાં ભોજન સમારોહનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. આ સાથે અત્યારે હાલમાં ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે પહેલાથી જ જો કોંગ્રેસ મજબૂત રહી હોત તો 30 ધારાસભ્યો તૂટ્યા ન હોત. તો આ સાથે શંકરસિંહ વાઘેલાનું આ મહત્વપૂર્ણ નિવેદન માની શકાય, જેના કારણે હજુ પણ પાર્ટીમાં કેટલાક ઉથલપાથલ મચી શકે છે. પાર્ટીમાં હજુ પણ ભૂકંપ આવી શકે છે. હજુ પણ કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. અંગે જ વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, જે રીતે શંકરસિંહ વાઘેલાએ મહત્વનું નિવેદન આપ્યું છે, હાલ ત્યાંની શું પરિસ્થિતિ છે અને આગળ તેના નિવેદનથી કોંગ્રેસને શું ફટકો પડી શકે છે? આજે બાપુ એમના સમર્થકોને મળ્યા છે અને તમામ જે એમના સમર્થકો છે અને તેમને સંબોધન કરતા આ એક પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. કારણ કે સતત એવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે બાપુ આ સમગ્ર જે રાજ્યસભાની ચૂંટણી થઈ હતી એમાં ખૂબ સક્રિય હતો બાપુએ, અને બાપુ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા કે વધારેમાં વધારે ધારાસભ્યને તોડી શકવામાં તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જરૂરથી 15 જેટલા ધારાસભ્યો, 14 ધારાસભ્યો કોંગ્રેસમાં ટીપીમાં આવ્યા છે અથવા તો એમને ક્રોસ વોટિંગ કર્યું હતું. પરંતુ આમ છતાં પણ અહેમદ પટેલ આ રાજ્યસભાની ચૂંટણીમાં જીતી ગયા છે ત્યારે આ એક સાંકેતિક નિવેદન બાપુ દ્વારા અહીંયા એમના સમર્થકોને જ્યારે તેઓ સંબોધી રહ્યા હતા ત્યારે કરવામાં આવ્યું છે. બાપુ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હોત રાજ્યસભાની ચૂંટણીમાં તો 30 જેટલા ધારાસભ્યો તો ક્યાંય નહોતા, એટલે કે 30 જેટલા ધારાસભ્યોને તેઓ જો તેમને પ્રયાસ કર્યા હોત તો વધારે 30 જેટલા કુલ જે ધારાસભ્યો છે તેમ કરી શક્યા હોત અને અહેમદ પટેલને આ ચૂંટણીમાં તેઓ હરાવી શક્યા હોત. એટલે તેમના દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોને તોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો ન હતો તેવું અહીંયા સ્પષ્ટ એમના દ્વારા આ નિવેદન એમને જે કરવામાં આવ્યું છે એનાથી સાબિત થઈ રહ્યું છે. જી જી, બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ બાપુના નિવાસસ્થાન વસંત વગડે સમર્થકો સાથે પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમર્થકો દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જાહેર જનતા માટે બાપુ આગળ આવે તેવી સમર્થકોની માંગ હતી. રાજકીય પક્ષોથી દૂર રહી લોકોના કામ કરવાની માંગ કરાઈ હતી. સાથે જ સમર્થકોની બિનરાજકીય ત્રીજા મોરચાની માંગ કરવામાં આવી હતી. તો જૂના રાજપના સાથીદારો ત્રીજા મોરચામાં જોડાશે. તો બાપુના નિવાસસ્થાને સમર્થકો માટે ભોજનનું આયોજન પણ કરાયું હતું. તો ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની વિરુદ્ધમાં મત આપવાને કારણે કોંગ્રેસમાંથી બાપુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ સાથે જ બાપુને સસ્પેન્ડ કરાયા બાદ બાપુએ પોતે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને તેઓ હાલ કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારથી જોડાયેલા નથી, ત્યારે તેઓએ પોતાના સમર્થકો માટે પોતાના નિવાસસ્થાન વસંત વગડા પર ભોજન સમારંભ યોજ્યો હતો. સાથે જ પોતાના સમર્થકોનું નિવેદન જાણ્યું હતું. તો આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે. તો નરેન્દ્ર, જે રીતે વસંત વગડા પર શંકરસિંહ દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવાનું હતું, તેમના સમર્થકોને બોલાવવામાં આવ્યા હતા, શું વધુ મીટિંગમાં ચર્ચા થઈ શકે છે અને આગળ બાપુ શું પગલાં લઈ શકે છે? જી, ધારાસભ્ય પદ પરથી બાપુ દ્વારા રાજીનામું આપવામાં આવ્યા બાદ પ્રથમવાર તેઓ એમના જે સમર્થકો છે તેમને આજે એમના નિવાસસ્થાન પર મળ્યા છે. તમામ જિલ્લાના મહત્વ જે એમની નજીકના જે સમર્થકો છે અથવા તો હોદ્દેદારો છે એ અહીંયા તમામ હાજર રહ્યા છે અને તમામનો મત જાણવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે હવે આગામી સમયમાં બાપુ અને એમની જે ટીમ છે તેમના દ્વારા શું કંઈક કરવું જોઈએ. ત્યારે આ એક રાજકીય એટલે પ્રસ્તાવ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. એ પ્રસ્તાવની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમે
ભલે રાજકીય કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી, પરંતુ વર્ષથી તમે રાજકીય જીવનમાં રહેલા છો અને ત્યારબાદ હવે આ રીતના એકાએક રાજ તમે જાહેર જીવન છોડી રહ્યા છો ત્યારે એ અમને યોગ્ય નથી લાગતું. અને એના માટે તમે લોકો જે વર્ષોથી પીડાતા આવ્યા છે, અનેક પ્રશ્નો છે લોકોના, ચાહે એ જીએસટી અંગેના પ્રશ્નો હોય, શિક્ષણ અંગેના હોય, બેરોજગારીના હોય કે ખેડૂતોના, એ તમામ લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપવા માટે એક એવું સંગઠન બનાવવામાં આવે જે બિન રાજકીય સંગઠન હોય અને સાથે જ એ રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે ઉભું રહી શકે એવું એક સંગઠન રચવામાં આવે કે જે લોકોના પ્રશ્નોને વાચા આપી શકે. એક દમદાર નેતા રહે છે બાપુ, અને તમે એ સંગઠનનો મોરચો તમે સંભાળો એટલે એ રીતનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જેને બાપુ દ્વારા સાંકેતિક એક મંજૂરી આપવામાં આવી છે. અને સાથે એવું પણ જણાવ્યું છે કે આ તમારા દ્વારા જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે એના આગામી સમયમાં વધુ અભ્યાસ કરવામાં આવશે, તેમજ આગામી રણનીતિ શું કઈ હોઈ શકે છે, કઈ દિશા જવા માંગે છે બાપુ અને એમના સમર્થકો, એ તમામ બાબતો બાપુ આગામી સમયમાં ક્લિયર કરશે. પરંતુ એક બાબત અહીંયા જરૂરથી સ્પષ્ટ થઈ છે કે બાપુ વર્ષોથી રાજકીય નેતા છે, લોક નેતા રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેઓ લોક નેતા જ બની રહેવા માંગે છે. જરૂરથી રાજકીય દૂર રહીને ત્રીજો મોરચો ઉભો કરીને તેઓ લોકોની વહીમાં રહેવા માંગે છે. અને જે સત્તાનું કેન્દ્રીકરણ જે હોય છે અથવા સત્તા તેમના હાથમાં રહે અથવા તો તેમનો પ્રભાવ હતો નથી રહે, તેઓ રાજકીય પાર્ટી વગર પણ એમનો પ્રભાવ બનેલો રહે તેવો એક પ્રયાસ અહીંયાથી જરૂર કરવામાં આવે છે. તે દિશામાં આ મોરચો જશે, શું કઈ થશે એ તમામ બાબતો આગામી સમયમાં ક્લિયર થઈ જશે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર.